વધુ માહિતી માટે અંકિત પોપટ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, જે પ્રકારના એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, આવો કયો એગ્રીમેન્ટ જેમાં સામેવાળી કંપનીની કોઈ જવાબદારી જ ન હોય અને ઘણી બધી ભૂલો, ઘણી બધી લાપરવાહી અંકિત સામે આવી છે? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પણ સરકારી એગ્રીમેન્ટ કે કોઈ પણ ભાડા કરાર હોય તેની અંદર પણ એક વાત સ્પષ્ટપણે લખવામાં આવતી હોય છે કે ઉપરોક્ત શરતોને આધીન જો કામ કરવામાં નહીં આવે અથવા તો ઉપરોક્ત જે શરતો છે તેનું ચુસ્તબદ્ધ રીતે પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત જે કચેરી છે તેમના દ્વારા શિક્ષાત્મક પગલાં અથવા તો અન્ય કાયદાકીય પગલાં છે તે લેવામાં આવી શકે છે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે કોપી હાથ લાગી છે, ના આ સરકારી દસ્તાવેજની કોપી હાથ લાગી છે કે જેમાં ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાનું નામ લખવામાં આવ્યું છે. આપણે આપણા દર્શકોને પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આની અંદર તમામ જે વિગતો છે તે લખવામાં આવી છે. 7 મુદ્દાનો જે કાર્યક્રમ આની અંદર રાખવામાં આવ્યો છે. મુદ્દા નંબર 1ની અંદર જે પિકનિક સહિતના જે ભાવો છે તે લખવામાં આવે છે. કયા વર્ષમાં કયા ભાવ રહેશે તેની પણ, ટિકિટના દર છે તેની પણ વિગતો લખવામાં આવી છે. સાથોસાથ જે અંતિમ જે મુદ્દો છે, 7 નંબરનો મુદ્દો છે, તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે જાણે કે ઓરેવા ગ્રુપ ઉપર કોઈના છુપા આશીર્વાદ હોય તે પ્રકારનું લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત કામોમાં સરકારી, બિન સરકારી, નગરપાલિકા, કોર્પોરેશન કે અન્ય કોઈ પણ એજન્સીઓ હસ્તક્ષેપ રહેશે નહીં, જાણે કે ઓરેવા ગ્રુપને એક આશીર્વાદ રૂપી કવચ આપી દેવામાં આવ્યું હોય. આ પ્રકારની એગ્રીમેન્ટની કોપી છે તે હાલ અત્યારે સામે આવી રહી છે. બીજી એક વાત કે જે રીતે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગત્રા હતા કે જેઓ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જયસુખ પટેલ કે જેઓ ઓરેવા કંપનીના માલિક છે તેમનો બચાવ કરતા નજરે પડ્યા હતા કે જયસુખ પટેલ છે તે મોટા દાનવીર છે, પરંતુ તેમને કોઈના 11 રૂપિયા કે 12 રૂપિયાથી કોઈ ફરક નથી પડતો. પરંતુ જે કોપી અમારી પાસે જે સામે આવી છે આની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 18/9/2020થી ખાસ કરીને જે ઓરેવા ગ્રુપ દ્વારા જે કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો, આ પત્રની અંદર જે સામાન્ય વ્યક્તિના જે હાલના દર ત્યારે 10 રૂપિયા હતા કે જે હાલ અત્યારે 15 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે, તેની જો વાત કરવામાં આવે તો 10 રૂપિયાનો ભાવ વધારો કરીને ઓરેવા ગ્રુપ ઇચ્છતું હતું કે સામાન્ય લોકો પાસેથી 10 રૂપિયા નહીં પરંતુ 25 રૂપિયા વસૂલવામાં આવે. સામાન્ય રીતે કોઈ રોડની પણ જ્યારે કામગીરી કરવામાં આવતી હોય છે, કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, અગ્રીમેન્ટ